आओ अधिक मासनी पवित्र अखंड सत्संग धारामां स्नान करिए। ते पहला सौने सद्बुद्धि मळे, सौनु कल्याण थाय, सौ उज्ज्वल भविष्यना मार्गे आगळ वधे, सौ कोरोना मुक्त बने एवी दिव्य भावनाथी एक गायत्री महामंत्र। ॐ भूर्भुवः श्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः, तस्मै श्रीगुरुवे नमः। आओ अधिक मास में अखंड सत्संग धारा में आज पांचवा दिवस मैना व्रत विषय जानिए, पण ते पहला एक भक्ति गीत। तारी एक एक पड़ जाए लाखनी, तमे माड़ा रे जपेलो राधे श्यामनी, तमे माड़ा रे जपेलो गायत्री मातनी। हे तारी एक एक पड़ जाए लाखनी, तमे माड़ा रे जपेलो गायत्री मातनी, तमे माड़ा रे धन्य रे बनावो भक्ति भाव थी, तमे माड़ा रे जपील गायत्री मातनी। जीवन धन्य रे बनावो युग निर्माण थी, તમે માડા રે જપેલો ગાયત્રી માતની। જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું મેલ, જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું મેલ, તમે છોડી દો ને ચિંતા આખા ગામની, તમે માડા રે રટીલો ગાયત્રી માતની, કે તમે માડા રે રટીલો ગાયત્રી માતની। ભક્તિ ખાંડા કેરી ધાર નથી ઊંઘણશીનું કામ, ભક્તિ ખાંડા કેરી ધાર નથી ઊંઘણશીનું કામ, એને લગની રે લાગી છે ભગવાનની, તમે માડા રે જપેલ ગાયત્રી માતની, તમે માડા રે જપેલ ગાયત્રી માતની। એ ગાયત્રી મહામંત્ર જેના પ્રત્યેક અક્ષર આપણા 24 પ્રધાન અવતારોની પૂજા છે, સાધના છે, આરાધના। એકને પૂજવાથી બધા જ 33 કોટી દેવોનું પૂજન થઈ જાય છે, એવો ગાયત્રી મહામંત્ર। સર્વને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે એવી દિવ્ય ભાવનાથી આ અધિક માસમાં અધિક રૂપે એ જપવા જ જોઈએ। શાસ્ત્રોમાં તો કહ્યું છે અક્ષર 24 પરમ પુનિતા, इनमें बसे शास्त्र श्रुति गीता, महामंत्र जितने जग माही को गायत्री शम नाही। अत्यारे लाखों परिजनों गायत्री परिवार ना भाइयों सौने सदबुद्धि मळे, सौनु कल्याण थाय, सौ कोरोना मुक्त बने, सौनु भविष्य उज्ज्वल बने एवी दिव्य भावना थी आ अधिक महीना में અધિકમાં અધિક પુણ્ય ફળદાયી આ ગાયત્રી મહામંત્રનું રટણ કરી રહ્યા છે, ત્યારે આપ સૌને પણ નમ્ર વિનંતી કે આપ પણ પોતપોતાના ઘરે
વ્યક્તિગત રીતે તે કે સામૂહિક રીતે આ સાધનામાં અચૂક જોડાજો અને જીવનને ધન્ય બનાવજો. તનમાં લાગે તાલાવેલી આંખે આસુડાની હેલી ભક્તો ચેતીને ચાલો રે જમના મારથી તમે માળા રે જકીલો ગાયત્રી માતની સાધકો ચેતીને ચાલો રે કોરોનાના મારથી તમે માળા રે જકીલો ગાયત્રી માતની તારી એક એક પડ જાય લાખની તમે માળા રે જપીલો તમે માળા જપીલો ગાયત્રી માતની. કોરોનાની મહામારીથી બચીએ, અન્યને બચાવીએ અને સર્વજન હિતાય સર્વજન સુખાય ની દિવ્ય ભાવનાથી ગાયત્રી મહામંત્રના જાપ કરીએ, એનાથી અધિકમાં અધિક આ પુરુષોત્તમ માસનું ફળ મળશે. આવો આજના પુરુષોત્તમ માસની દિવ્ય કથામાં અદ્ભુત વાત કરીએ. ખૂબ સુંદર વાત મેનાવ્રત વિશે બતાવ્યું છે. એક દિવસની વાત છે, દેવી પાર્વતી હિંડોળે હિંચે છે, એવામાં સતી અરુંધતીનું આગમન થયું છે. પાર્વતીજીએ કુશળ સમાચાર પૂછીને કહ્યું, સતી કઈ કામકાજ? સતી કહે, દેવી આપની પાસેથી મેં 12 મહિનાના વ્રત વિધિ બધું જાણી લીધું છે, પરંતુ આપે હજી સુધી મને પુરુષોત્તમ માસ માટે કંઈ કહ્યું નથી, તો કૃપા કરી અને મને એ જણાવો કે પુણ્ય પવિત્ર ગણાતા આ પુરુષોત્તમ માસમાં શું કરવું. પુરુષોત્તમ માસ એટલે પુરુષમાંથી પુરુષોત્તમ થવાની ગતિ તરફ જવું, નરમાંથી નારાયણ થવાની ગતિ તરફ જવું, અને જેટલું દાન પુણ્ય સદવિચારોમાં રહેવાય, સદજ્ઞાનનો પ્રચાર પ્રસાર થાય એવા પ્રયત્નમાં રહેવું, એ જ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય છે. પાર્વતીજી બોલ્યા છે કે સતી, તમારી ઈચ્છા છે તો આજે તમને પુરુષોત્તમ માસનું વ્રત સંભળાવવું છે. વ્રત વિધિ સહિત સદભાવનાથી સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય એવી દિવ્ય ભાવનાથી, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે એવી દિવ્ય ભાવનાથી કરનારને આ વ્રત અખંડ સૌભાગ્ય અને સંપત્તિ સંતતિ સાંપડે છે એવું દિવ્ય આ વ્રત છે. ત્યારે સતી કહે છે કે દેવી, એ વ્રતનો મહિમા મને બતાવો. વ્રત એટલે વ્રતશીલ રહેવું, સંકલ્પવાન રહેવું. આપણો સંકલ્પ હોવો જોઈએ, મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય, ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, આવું દિવ્ય વ્રતશીલ બની દિવ્ય વિચારોમાં રહી અને સતત દૈવી કાર્ય માટે આગળ પડતા રહેવું. દેવી બોલ્યા છે, એક દિવસ હું શિવજી સાથે સૌઠાબાજી રમી રહી હતી, એવામાં મારા માતુશ્રી મેનાવતી આવ્યા, એટલે હું સૌઠાબાજી રમવાની પડતી મૂકીને મારી માતા સાથે વાતે વળગી. વાત વાતમાં માતાએ કીધું કે બેટી, મારા પેટે જન્મ લઈ તે તારા જીવનને સાર્થક કર્યું છે, ત્રણે લોકમાં આજે તારી કીર્તિ વ્યાપી ગઈ છે. જ્યારે મારો તો કોઈ ભાવ પણ પૂછતો નથી, દેવો પણ તારી સ્તુતિ કરે છે, મૃત્યુ લોકના માનવીઓ પણ પોતાનું મંગલ કાર્ય કરવા માટે 12 મહિનામાં ના વ્રતોમાં તારું પૂજન કરે છે, ત્યારે તારા ઉપર ફૂલોનો વરસાદ વરસે છે અને મારા ઉપર એકાદ ફૂલ તો શું, ફૂલની પાંખડીઓ પણ કોઈ ચડાવતું નથી. તારા જેવી જગદંબાની હું માતા કહેવાઉં, પણ 12 મહિનાના બધા દિવસોમાં તારી પૂજા માટે મને એકાદ પ્રહર પણ પડ્યો નથી.
માતાની મારા પ્રત્યેની આ દિવ્ય અત્યંત લાગણી જોઈ મેં તેને પુરુષોત્તમ માસનું વ્રત કરવા કહ્યું અને તેને વિધિ પણ બતાવી દીધી. સતી અરુંધતી હર્ષ પામીને બોલ્યા, દેવી ત્યારે મને પણ આ પુરુષોત્તમ માસની વ્રતની વિધિ બતાવો ને, હું પણ પૂર્ણ ભાવથી એ વ્રત નિભાવીશ, એ વ્રતનું પાલન કરીશ અને વ્રતશીલ જીવન જ મનુષ્યને દૈવતા તરફ, દિવ્યતા તરફ આગળ વધારે છે. અંદરનો દૈવી ભાવ વ્રતશીલ મનુષ્યો જગાવી શકે છે, જે નિત્ય. એટલા માટે કોઈકને કોઈક વ્રત લેવું જોઈએ. આજે લોકો વ્રત પણ કેવું લે છે? વ્રત જીવન ઉત્થાનનું હોય, વ્રત આત્મજાગૃતિનું હોય, વ્રત દુર્વ્યસનો ત્યાગ કરવાનું હોય, વ્રત નવયુગના નિર્માણ માટેનું હોય. દેવી પાર્વતીએ પુરુષોત્તમ માસના વ્રતની વિધિ બતાવતા કહ્યું કે સતી, જ્યારે અધિક માસ પુરુષોત્તમ માસ આવે ત્યારે સુદ પક્ષની ત્રીજના દિવસે સવારે વહેલા ઉઠવું. અને ગુરુદેવ તો કહે છે જે વહેલું ઉઠે એનું ભાગ્ય પણ વહેલું ઉઠે છે. રાત્રે વહેલા જે સુવે, વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. સાહેબ, વહેલા ઉઠવાથી એ ઋષિઓની દિવ્ય અનુકંપા, એમનું દિવ્ય વાઇબ્રેશન આપણાને મળે છે. વહેલા ઉઠવાથી મોટાભાગની બીમારીઓ નાશ થાય છે. પ્રકૃતિના દિવ્ય સાનિધ્યમાં જ્યારે માનવ રહે છે ત્યારે પ્રકૃતિ એને નવી દિવ્ય ચેતના ભરે છે એના જીવનમાં. અરે સાક્ષાત આપણું સદભાગ્ય આપણા અંગને ટકોરા મારવા આવતું હોય અને આપણે સૂતા હોઈએ તો એ સદભાગ્ય ચાલ્યું જાય છે. તો વહેલા ઉઠવાની વાત ઉપર પણ આપણે પ્રભાવ રાખવો જોઈએ. આમ માં સતીને આ વ્રતની વિધિ બતાવે છે. ત્રીજના દિવસે, સુદ પક્ષની ત્રીજના દિવસે સવારે વહેલા ઉઠવું, સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો પહેરી, ભૂદેવ સમક્ષ વ્રતનો સંકલ્પ લેવો, ત્યારબાદ ઘરમાં પવિત્ર જગ્યામાં એક પાટલા પર ધંતુરાના 5 ફૂલ મૂકી દેવની સ્થાપના કરવી. આ વ્રતમાં મારી મેનાવતીની મહત્તા જ, એટલે હાથી પર પતિ પુત્ર સાથે બેઠા હોય તેવી મેનાની સોનાની મૂર્તિ બનાવીને રાખવી પડે છે. મૂર્તિની 5 ગૌરી સાથે બ્રાહ્મણને હાથે પ્રતિષ્ઠા કરાવવી, તેના આગળ એક અખંડ દીવો મૂકવાનો અને રોજ મૂર્તિને પુષ્પો તથા સુગંધિત દ્રવ્યો વડે પૂજન કરી નૈવેદ્ય ધરાવી આરતી ઉતારવાની. આ વ્રતમાં એકટાણું થઈ શકે છે, ઉપવાસ થાય તો અતિ ઉત્તમ. ઉપવાસનો મતલબ છે ઉપવતા આસન, પરમાત્માની નજીક આસન લગાવવું, એનું નામ ઉપવાસ. પણ માત્ર આસન લગાવવાથી કાંઈ નહીં વળે. જે તે દેવના દિવ્ય ગુણો, દિવ્ય વિચારો આપણા જીવનમાં ઉતરે અને આપણે એ વિચારોને જન જનમાં પહોંચાડવાના પ્રયત્નશીલ રહીએ તો આ ઉપાસના સાર્થક બને છે. અને ઉપાસના, સાધના અને આરાધના આ ત્રણ ઉપર ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે. ત્યારે ઉપાસના કોની કરવી? તો ગુરુદેવ બતાવે છે ઉપાસના ભગવાનની કરવી. ઉપાસના ભગવાનની કરવી, ઉપાસના એટલે ભગવાનની નજીક આસન લગાવવું, માળા ફેરવવી, એટલું જ નથી. ભગવાન જેવી દિવ્યતા, ભગવાન જેવી પાત્રતા, ભગવાન જેવી સંવેદનશીલતા, ભગવાન જેવા દિવ્ય ગુણો મારામાં ઉતરે, કરુણાનો ભાવ મારી અંદર ઉતરે તો માનવાનું આપણી ઉપાસના સાચી છે. ત્યારબાદ આવે સાધના.
સાધના કોની કરવી? સાધના આપણે ઘણાને કહીએ, તમે કોની કરો? તો કે ગણેશજીની. ઘણા કહીએ, ઘણાને પૂછીએ તમે કોની કરો? તો કે હનુમાનજીની. ઘણાને કહીએ તમે કોની કરો? તો કે ભૈરવની. આમ અલગ અલગ પુરુષો દ્વારા અલગ અલગ સાધનાના પ્રકારો કે અલગ અલગ સાધના કરવામાં આવે છે. ઋષિઓએ બતાવ્યું છે કે સાધના માને સુધારવું, પોતાના જીવનને સુધારવું, એનું નામ સાધના. ભક્તિ કરતા કરતા, સાધના કરતા કરતા આખું જીવન ટૂંકું પડે, કારણ કે સાધના સ્વયંની કરવાની હોય. જીવન છે જ દેવતા, પ્રત્યક્ષ એ છે દેવતા. જીવન તમે સજાવો, સાને બીજે પુકારો. સાધના માને પોતાને પ્રતિપલ પ્રતિક્ષણ સુધારતા રહેવું, બુરાઈઓમાંથી, આળસ પ્રમાદથી, કામ ક્રોધથી મુક્ત થતા રહેવું, આનું નામ સાધના છે. આ પ્રમાણે વ્રતમાં ઉપવાસ એકટાણું બધું જ થઈ શકે. સાધના, ઉપાસના અને છેલ્લે આરાધના. ઉપાસના ભગવાનની હોય, સાધના જીવન સાધના હોય, પોતાના જીવનની સાધના, એને સુધારવાની સાધના, અને આરાધના એટલે આ વિશ્વરૂપી રંગમંચ ઉપર જે કંઈ ઈશ્વરે આપણા પ્રતિ ભાવ રાખ્યો છે, પ્રેમ રાખ્યો છે કે હું અમારા દીકરાને મનુષ્ય જન્મ આપું છું, તો વિશ્વરૂપી રંગમંચને સુધારીને આવશે, સજાવીને આવશે, મારા દૈવી વિચારો જનજનમાં પહોંચાડીને આવશે. સાધ આરાધના માને માટે 24 કલાકમાંથી 2 કલાક રાષ્ટ્રના ઉત્થાન માટે, રાષ્ટ્રના વિકાસ માટે, દુઃખી પીડિત લોકોની સેવા માટે અને દુઃખી પીડિત લોકોને માનવતાના દૈવી માર્ગે વાળવા માટે 2 કલાકનું સમયદાન આપવું. સાધના, ઉપાસના, આરાધનાની સાચી પ્રણાલી આ હતી. ઋષિઓએ આ બતાવી છે. જો આપણા વ્રતમાં, આપણા ઉપવાસમાં આ વાતોને વણી લેવામાં આવે તો મને લાગે આપણા વ્રત, આપણી પૂજા, આપણી ઉપાસના, આપણી આરાધના ચોક્કસ સફળ થાય. આમ માં વ્રતમાં એકટાણા ઉપવાસનો મહિમા બતાવે છે. ઉપવાસમાંને સાત્વિક આહાર, સાત્વિક આહારમાં ઉપવાસ દ્વારા શરીરની સફાઈ થાય છે. એકટાણું કરો તો માત્ર એક જ ટાઈમ જમવાનું, અને તે પણ સાત્વિક, એમાં કાચું વધારે લેવાય તો સારું. ઉપવાસમાંને કાંઈ જ ન લેવું, નિર્જળા ઉપવાસ થાય તો શરીરની સફાઈ સારી થાય છે. ઉપવાસથી અનેક પ્રકારની અસાધ્ય બીમારીઓ પણ મટે છે. એટલા માટે આવા વ્રતના દિવસોમાં, પૂજાના દિવસોમાં ઉપવાસનો મહિમા અનંત બતાવ્યો છે. દર અઠવાડિયે એકાદ ઉપવાસ થાય તો શાયદ જીવનમાં કોઈ બીમારી આવતી નથી. આ પ્રમાણે વિધિ સહિત પૂજન પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં સુધી રોજ કરવો, અને મહિનો ઉતરતા વ્રતનું ઉજવણું કરવાનું, તેમાં વ્રત દરમિયાન પૂજેલી મેનાની સોનાની મૂર્તિનું અંતિમ પૂજન કરી અને બ્રાહ્મણોને સજોડે જમાડી શક્તિ અનુસાર દક્ષિણા સાથે વસ્ત્રદાન આપવું, શક્તિ હોય તો જ્ઞાનદાન, યુગ સાહિત્ય પણ એ ભૂદેવોને આપવું. યુગ સાહિત્યમાં યુગની સંવેદનશીલતા બતાવી છે. યુગ આજ ક્યાં જઈ રહ્યો છે, ક્યાં જવો જોઈએ, 21મી સદીની ઉજ્જવળ ભવિષ્યની તમામ વાતો એમાં બતાવેલી છે. એટલે બીજા દાન કરતાં પણ જો યુગ સાહિત્યનું દાન કરવામાં આવે, જ્ઞાનદાન આપવામાં આવે, તો માનવની અંદરની દિવ્ય ચેતના જગાડી શકાય છે. દાન માત્ર સોનાનું જ આપવું, રૂપિયાનું જ આપવું એ જરૂરી નથી. દાન જ્ઞાનદાન કરવું જોઈએ. યુગ શક્તિનું, યુગ સાહિત્યનું દાન, જે યુગ સાહિત્યમાં તમામ પ્રકારના આપણા પ્રોબ્લેમોનું સમાધાન છે,
એવું દાન જો એ ભૂદેવોને આપવામાં આવે અને ભૂદેવો એવું એ જ્ઞાનદાન વાંચે યુગ સાહિત્યને, તો એ યુગ સાહિત્યની પીડાને જન જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે. કારણ યુગ સાહિત્યમાં યુગની તમામ પ્રોબ્લેમોનું, તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. એટલે યુગ સાહિત્યને અચૂક વાંચવું જોઈએ અને ક્યાંય દક્ષિણા દેવાનો મોકો મળે ત્યાં આ યુગ સાહિત્યની દક્ષિણા આપી એને વાંચવાનો આગ્રહ કરવો જોઈએ કે ભાઈ આ વાંચજો, આમાં તમારા બધા જ પ્રોબ્લેમોનું સોલ્યુશન છે. આમ મેના વ્રતથી કામના મનની પૂરણ થાય, દુઃખ મટે ને સુખ મળે, કુટુંબમાં શાંતિ થાય, પુરુષો તમને પૂજતા સફળ થાય સૌ કામ, સંતતિને સંપત્તિ મળે, ઉજ્જવળ થાય એના. આધિક માસમાં આવું યુગ સાહિત્ય સાથેનું દાન, આ સ્ત્રીઓ માટેનું આ વ્રત અતિ ઉત્તમ અને સૌભાગ્ય આપનારું છે. ગમે તેટલી દરિદ્રતા હોય, અશાંતિ હોય, ચિંતા હોય, મૂંઝવણ હોય, તે બધાએ આ મેનાવ્રતથી ટળે છે. વ્રત સાચું કરવાથી ટળે છે. વ્રત કરનાર સ્ત્રી ઘરમાં અને બહાર દેવીની માફક પૂજાય છે, એને લોક સન્માન મળે છે, સદભાવ મળે છે. જ્યાં સાચું વ્રત થાય છે, જીવન સુધારણાનું વ્રત થાય છે, યુગ સાહિત્યના દાનનું વ્રત થાય છે, ગાયત્રી મહામંત્રના જપનું વ્રતનું પૂજન થાય છે, તે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં એનું સન્માન થાય છે. પવિત્ર પુરુષોત્તમ માસમાં આ મેના વ્રત કરી જે સ્ત્રી ભાવપૂર્વક કરે છે તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. અને નારી તું નારાયણી, એ નારીની ચેતના જાગૃત થાય એવું સાહિત્ય, કારણ કે આ વ્રત સ્ત્રી માટે બતાવ્યું છે. સ્ત્રી જાગૃતિનું જો સાહિત્ય, યુગ સાહિત્ય અદ્ભુત આવે છે. નારી શ્રૃંગારનો નહીં, સાત્વિકતાનું પ્રતીક છે. માં ભગવતી દ્વારા લખાયેલું નારીની શોભા એના દિવ્ય ગુણોમાં રહેલી છે એવું અખંડ યુગ સાહિત્ય, નારીની ચેતનાને જગાડનારું સાહિત્ય, નારીની ચેતનાને દંડોળતું સાહિત્ય આ યુગ સાહિત્ય છે. એનું વધારેમાં વધારે દાન કરવું જોઈએ અને આવું કરવાથી, આ બધું ભાવપૂર્વક કરવાથી તેની મનોકામના પૂર્ણ થાય છે, અખંડ સૌભાગ્ય રહે છે તથા સંપત્તિ અને સંતતિની પ્રાપ્તિ થાય છે. તો આવું સુંદર જ્યારે અદ્ભુત વ્રત અધિક માસમાં બતાવ્યું છે ત્યારે આપણે સૌ પણ ગુરુદેવના એ યુગ સાહિત્યનું વધુમાં વધુ વિતરણ કરી મનુષ્ય માત્રના અંદરનું દેવત્વ જાગરણ થાય, ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, આ અધિક માસના દિવ્ય વ્રતમાં થોડો સુધારો લાવી એક નવી જ પ્રકારથી યુગ નિર્માણ કરનારું, લોકોની વેદનાને પીડાને શાંતિ આપનારું આ દિવ્ય વ્રત, યુગ સાહિત્યના વિતરણનું જીવન સાધનાનું વ્રત જો જે કોઈ કરશે તેના ઘરમાં સતયુગનું વાતાવરણ બની રહેશે. અને આ વ્રત જ આજે કરવું સાર્થકતા છે. આવો આ વ્રતનો પાંચમો મણકો, અધિક માસની અખંડ સત્સંગ ધારાનો પાંચમો મણકો શ્રી કૃષ્ણાર્પણ કરી આજની આ દિવ્ય સત્સંગ ધારાને અહીંયા પૂર્ણાહુતિ કરીએ. આવતીકાલનું દિવ્ય સત્સંગ વર વગર વહુ આવી અદ્ભુત દિવ્ય દ્રષ્ટાંત દ્વારા આપણે યુગ નિર્માણના દિવ્ય વિચારોને ગતિ આપીશું. તે પહેલા ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં
ભાર્ગો દેવ ચિમયો નોદૂર્ભુવશ્ય તત્સવિતુર્વરે ભાર્ગો દેવ ચિમય ધિયો ન પ્રચોદયા ધિયો ન પ્રચોદયા. મિત્રો, અધિક માસના અખંડ સત્સંગ ધારા અધિક માસની આ અખંડ સત્સંગ ધારા નિષ્કામ ભાવે ઋષિ ચિંતન ઋષિ સંદેશના માધ્યમથી આપ સૌની પાસે નિષ્કામ ભાવે પહોંચાડવામાં આવી રહી છે. આ દિવ્ય વ્રત ધારામાં મનુષ્ય માત્રની અંદરનું દેવત્વ જાગરણ થાય, ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય એવા દિવ્ય વિચારો સાથે એક નવા જ રૂપમાં અધિક માસની સત્સંગ ધારા ચાલી રહી છે. કારણ ગુરુદેવનો સંકલ્પ છે આત્મનિર્માણથી વ્યક્તિ નિર્માણ, વ્યક્તિ નિર્માણથી પરિવાર નિર્માણ, પરિવાર નિર્માણથી સમાજ નિર્માણ, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણથી પૂરા યુગનું નિર્માણ, એવી દિવ્ય વાતોને આપ દરરોજ હૃદયંગમ કરતા રહેશો અને આ દિવ્ય વાતોને આપ આપના પૂર્તિ નહીં રાખતા એને પોતાના સ્નેહી સ્વજન ગ્રુપ સર્કલ અરે જનજનમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ ઋષિ સંસ્કૃતિ સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા સહ ઋષિ ચિંતનની ઋષિ સંદેશની હાર્દિક શુભકામના. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ.